100મા અંગદાન સમાચાર મળતા સિવિલ પહોંચ્યા આરોગ્ય મંત્રી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે મોડી રાત્રે 10 કલાકે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચી અંગદાતાના પરિવારનો આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે ઋણ સ્વીકાર કર્યો હતો. રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે શાસનની સંવેદનાનો પુનઃ એકવાર પરિચય કરાવ્યો. વાત જાણે એમ બની કે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સિવિલ હોસ્પિટલમાં ચાલતી કામગીરી સંદર્ભે સિવિલમાં ગઈકાલે સુપ્રિન્ટેન્ડને ફોન કર્યો. ત્યારે વાતચીત દરમિયાન સુપ્રિન્ટેન્ડશ્રીએ મંત્રીશ્રીને એવી જાણકારી આપી કે સિવિલ હોસ્પિટલમાં આજે 100મું અંગદાન થશે. આ જાણકારી મળતા મંત્રીશ્રી અંગદાનના સેવાકીય કાર્યના નિર્ણય કરતા પરિવારનો ઋણ સ્વીકાર કરવા સિવિલે જવાનું નક્કી કર્યું. મંત્રીશ્રી રાત્રે 10 કલાકે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને 26 વર્ષીય બ્રેન્ડેડ યુવકના અંગદાન પૂર્વની પ્રાર્થનામાં સહભાગી થયા. આરોગ્યમંત્રી અંગદાતાના પરિવારજનોના સેવાભાવીને બિરદાવતા કહ્યું કે અંગદાન થકી માણસ મૃત્યુ બાદ પણ અન્ય વ્યક્તિને નવું જીવન આપે છે. તેમણે ઉમેર્યું કે અંગદાનનો નિર્ણય કરતા મહાન આત્માઓ ભારતીય સંસ્કૃતિના સેવા પરમો ધર્મના મંત્રને ચરિતાર્થ કરે છે. સિવિલ હોસ્પિટલમાં થયેલા 100મા અંગદાનની વિગતો જોઈએ તો અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય નિલેશભાઈ ઝાલાને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ઇજાઓ પહોંચતા સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો 24 જાન્યુઆરીના રોજ સવારે દરમિયાન તબીબી દ્વારા તેઓને બ્રેન્ડેડ જાહેર કરાયા હતા. સિવિલ હોસ્પિટલ SOTOAની ટીમ દ્વારા તેમના પિતાશ્રી અને પરિવારજનોને અંગદાનની સમજ આપવામાં આવી ત્યારે તેમના પિતા મહેન્દ્રભાઈ ઝાલાએ દીકરાના અંગદાનનો નિર્ણય કર્યો. અંગદાનની સમગ્ર પ્રક્રિયાને અંતે 2 કિડની, ફેફસા, લીવર, હૃદયનું દાન મેળવવા સફળતા મળી છે. નિલેશ મહેન્દ્રભાઈ ઝાલાનું અવસાન બ્રેન ડેડ અને એક્સિડન્ટના કારણે થયેલ. મુશ્કેલ સમયની અંદર પણ માનવતા આપણને સમાજ જીવનમાં મહેકતી જોવા મળે છે. પોતાનો પુત્ર ગુમાવવા છતાં પણ મહેન્દ્રભાઈએ બીજાના જીવન બચાવવા માટે ખૂબ કઠોર હૃદયે નિર્ણય લઈ અને નક્કી કર્યું કે મારો દીકરો નિલેશ ભલે નથી રહ્યો, પરંતુ સમાજની અંદર જેને અંગની જરૂર હોય એને જેટલા અંગો કામમાં આવે એ આપી અને નવું જીવન આપવાનું કામ એવો એમને નિર્ણય કર્યો. માનવતાની સુવાસ પ્રસરાવવાનું કામ મહેન્દ્રભાઈએ કર્યું છે અને સિવિલ હોસ્પિટલમાં આજે આ 100મું અંગદાન થઈ રહ્યું છે. ઓછામાં ઓછા 6 થી 7 અંગો જુદા જુદા લોકોના કામમાં આવશે. હૃદય, કિડની, લીવર, ફેફસા, સ્વાદુપિંડ વગેરે અંગો જુદી જુદી હોસ્પિટલોમાં જ્યાં જરૂરિયાત છે ત્યાં પહોંચાડી અને જીવન બચાવવાનું કામ થવાનું છે. 100 અંગદાનોમાં લગભગ 315 જેટલા 99 અંગદાનોમાં 315 જેટલા અંગો અત્યાર સુધી આપી ચૂક્યા છે અને આ 100મા અંગદાનમાં પણ 6 થી 7 જેટલા અંગો બીજાના જીવનને ધબકાવતા થશે. એવા સમયે ભાઈ મહેન્દ્રભાઈને ખૂબ હું દિલથી આ માનવતા માટે એમને ભગવાનની સદાય એમના ઉપર કૃપા વરસે એવી પ્રાર્થના કરું છું અને જે આફતની ઘડીએ લીધેલા નિર્ણયને પણ હું સરાહું છું.